જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માંડવની ઐતિહાસિક જીતને લઈને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતા અને ફટાકડા ફોડી સાથે સાથે ઢોલ નગારા સાથે તાલે ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાત સહિત ભારતભરમાં ભાજપને જંગી બહુમતી મળેલ છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર બાર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમની પણ 2 લાખ ઉપરની ભવ્ય અને ઐતિહાસિક જીતને લઈને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને સાથોસાથ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા છે. અને જામનગર શહેરમાં પૂનમબેન માડમ અને રાઘવજીભાઈ પટેલનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. આ પ્રસંગે બેન શ્રી પૂનમબેન માડમે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. હર્ષલ ખંધેડિયા, ZS TV, જામનગર. હું સૌ પહેલાં તો મારા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓની જે મહેનત, શુભેચ્છકોની જે મહેનત, જે લોકો આ સમગ્ર અભિયાનમાં જોડાણા અને આજે એક ફરીથી એક સુંદર પરિણામમાં મને ભાગરૂપ રહેવાનું જે ગૌરવ એમના માધ્યમથી પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે હું હૃદયપૂર્વક દરેક વ્યક્તિ જેમાં જેમને આ સમગ્ર આયોજનમાં કોઈ પણ જાતનું યોગદાન આપ્યું છે એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી એક વખત સમગ્ર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ કરી અને જામનગરથી આ પ્રતિનિધિત્વનું ગૌરવ ફરીથી એક ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી વધાવી અને જે રીતે આજે ફરીથી એક વખત રેકોર્ડ લીડ સાથે જે રીતે પરિણામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ સમગ્ર ક્ષેત્ર એના માધ્યમથી 5 વર્ષના જે કામો કેન્દ્રના માધ્યમથી ત્યાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે રીતે સમગ્ર દેશ અને ખાસ કરી અને જામનગર સંસદીય ક્ષેત્રમાં અનેક સુવિધાઓ, અનેક જે પ્રશ્નો પડતર હતા એને વાચા મળી એનું જ ક્યાંક લોકોએ આજે ઈવીએમના માધ્યમથી એ વાતનું ક્યાંક અભિવાદન કર્યું છે કે પાછલા જેટલા પ્રશ્નો કેન્દ્રમાં પડતર હતા એ તમામને આપણે વાચા આપવામાં સફળ થયા હતા અને પુનઃ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એક મજબૂત સરકાર દેશને મળે અને એમાં જામનગર સંસદીય ક્ષેત્ર પણ મજબૂતીથી જોડાય એ પ્રકારનું જે વાતાવરણ અને પરિણામ જામનગરના સર્વે નાગરિકોએ સર્જ્યું તો પુનઃ એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલી ગરમી, એટલા તડકામાં દિવસ રાત એક કરી અને જે કાર્યકર્તાઓ, શુભેચ્છકો એ જે રીતે રાત દિવસ દોડી અને આ પરિણામ શક્ય કર્યું છે એમનો પણ હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વખતે જે સ્પષ્ટ બહુમતી આવી રહી છે એને લઈને માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી એ સતત કહેતા જ હતા કે સમગ્ર દેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ એટલે પૂર્ણ બહુમત મળશે અને NDAને પણ એક મજબૂત સ્પષ્ટ બહુમતી સાથે NDA સરકારની સ્થાપના કેન્દ્ર ખાતે થશે. અને લોકોનો જે રીતે ઉત્સાહ હતો, અમે પણ જ્યાં જ્યાં જતા હતા, તમે પણ ઘણી જગ્યાએ મારી સાથે જોડાણા હતા, અમે જ્યાં જ્યાં પ્રવાસમાં જતા હતા, પ્રચારમાં જતા હતા, જે રીતે લોકોનો આવકાર હતો, લોકોની લાગણી હતી, એના ઉપરથી જ ક્યાંક એક આશા હતી, એક વિશ્વાસ હતો કે ખૂબ સારા પરિણામમાં આપણે ભાગરૂપ થશું. અને એ જ રીતે આજે રાષ્ટ્રીય લેવલ પર પણ આપણે જોઈ રહ્યા છીએ, પહેલી વખત આપણે એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા છે જેમના માધ્યમથી છેવાડાના લોકો એટલે કે કેન્દ્ર સરકાર સુધી છેવાડાના નાગરિકો સુધી જોડાવાનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ થયો છે. એ યોજનાઓ હોય, પોલિસીઝ હોય, સુવિધાઓ હોય, દરેક અધિકારો લોકો સુધી પહોંચે અને પહેલી વખત એવું થયું છે કે આખા આપણા દેશનું જે ગૌરવ હોય એક નોંધ મજબૂતીથી સમગ્ર વિશ્વમાં પહેલી વખત મજબૂતીથી લેવામાં આવી છે. એટલે આવું નેતૃત્વ આ દેશને પહેલી વખત પ્રાપ્ત થયું છે જેની નોંધ આજે સમગ્ર દેશના નાગરિકોએ આ પરિણામના માધ્યમથી કરી છે અને જેનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કદાચ એક એક કાર્યકર્તાઓને હતો, માનનીય પ્રધાનમંત્રીથી લઈને છેવાડાના લોકો સુધી.